ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં વાસ્તવિક સંખ્યાઓનો પાયાના ગણ એન ડબલ્યુ ઝેડ ક્યુ અને આર વિશે માહિતી મેળવી હતી અને યુક્લિડનો ભાગાકારનો પૂર્વક આપણે જોયું હતું. હવે અહીં ગુસ્સા લસા કઈ રીતે મેળવાય યુક્લિડની પદ્ધતિ એ જોઈશું આપણે. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય પહેલા એક વખતે લખી દઈએ. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય, જો આ યુક્લિડની ભાગવિધિ આપણા ભાગાકાર પછી અંકગણિતનું મૂળભૂત પ્રમેય આ બધા ધન સંખ્યાઓ માટે છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ માટે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેયની જયારે વાત કરીએ તો ધન પૂર્ણાંકો માટે, ધન પૂર્ણાંકો માટે કોઈ પણ પૂર્ણાંકના ગુણાકાર સ્વરૂપે અન્યત્ય રીતે દર્શાવે છે. ચલો આને શું કહીશું? અંકગણિતનો મૂળભૂત પ્રમેય. વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેજો, કોઈ વાર પૂછાય કે અંકગણિતનો મૂળભૂત પ્રમેય લખો તો આપણે નીચેની લાઈન આપણે લખી દઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પરથી ગુસ્સા કઈ રીતે શોધાય એ જોઈએ. આપણે પોઝ કરીને નોટ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણે ગુસ્સા લસા આવતી તો છઠ્ઠા સાતમાંથી શીખતા આવે છે, પણ અહીં જે ગુસ્સા શોધવો છે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પરથી શોધવો છે. આમ તો આપણે ગુસ્સા શોધવા માટે શું કરતા, નામ જ છે ગુસ્સા, પેલા તો આપણે એનું નામ જોઈ લઈએ. ગુસ્સા ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસામાં શું આવશે? ગુરુત્તમ સામાન્ય લઘુત્તમ સામાન્ય અવયવ. લસા એટલે આપણું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. આ અવયવ છે અને આ અવયવી છે. તો આને આપણે SCF કહીશું, આયર્ન કોમન ફેક્ટર, અને આને કહીએ છીએ LCF. ઇંગ્લિશમાં LCM કહેવાય અને SCF આયર્ન કોમન ફેક્ટર, લોઅર કોમન મલ્ટીપ્લાય. તો અહીં અવયવ અને અવયવી એટલે ફેક્ટર, અવયવ અને મલ્ટીપ્લાય અવયવી. પાંચના અવયવી તો પાંચ દસ પંદર વીસ, પાંચના મલ્ટીપ્લાય. અને અવયવ એ દસના અવયવ, બે ગુણ્યા પાંચ એ દસના અવયવ થયા. તો આ બધું પ્રાઇમરીમાં આપણે શીખી ગયા છે. હવે આપણે જે ગુસ્સા શોધતા એ કઈ રીતે શોધતા? સમજો કે કોઈ રકમ આવે છે ગુસ્સા ચાર અને છ, તારો ગુસ્સા શોધવો છે. તો આપણે કઈ રીતે શોધ્યું કે ચાર ના અવયવ પડી, બે ગુણ્યા બે છ ના અવયવ પડી, બે ગુણ્યા ત્રણ, બેમાં કોમન કેટલા, વધુમાં વધુ કોમન ગુરુત્તમ સામાન્ય તો બે, તો આનો ગુસ્સા કેટલો થઈ જાય? બે. બીજી રીતે એટલે અવયવ પાડીને ગુસ્સા શોધવાની રીતે, આ રીતે શું કહેવાય? અવયવ પાડીને ગુસ્સા,
bakti awayami ni badan. Riti kusa. So, awayami ni riti kusa yung may chara ng sana awayami na kwa na. Sorry, awayami ni. Awayami riti lasa. So, yung nagay to awayami sa vector. Chalo, to awayami pani ni kusa sutta. Awe ai lasa lasa ni andar pan apne shu karta ke bhai char ni shram mein lasa shu ho gayi lasa char mein shram to avayav pani ne to char na avayav 2 gune 2 6 na avayav 2 gune 3 ape lasa ma apne shu badha avayav leta je common ave ek va તો આનો લસા શું થયો એક તો બે બે છે અને એના સિવાયના બધા તો બે ગુણ્યા ત્રણ તો લસા કેટલો બાર તો આનો લસા બાર આ અવયવ એ જ રીતે લસા માટે બીજી ઘણી રીતો કારણ કે લસાની જરૂર આપણે વધારે હોવી જોઈએ લીધી કારણ કે લસા જે છે એ લગભગ તમારે અપૂર્ણાંક આવે ત્યારે લસા લેવો પડે કોઈ પણ સરવાળા બાદબાકી કરીએ જ્યારે અપૂર્ણાંક ત્યારે લસાની ખાસ જરૂર પડતી એટલે લસાની આપણે વધુ રીતો શીખાય એક અવયવ પાડી દે તો એક અવયવી ની રીતે અવયવી ની રીતે તો એમાં ચાલના આવે વિચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અને એમ છ ના આવે છ બાર અઢાર ચોવીસ ત્રીસ અને તો આમાં લોઅર કોમન તો લઘુત્તમ સામાન્ય તો આમાં સામાન્ય કયા કયા છે તો બાર ચોવીસ છે આગળ પણ આવશે તો લઘુત્તમ સામાન્ય અવયવી કયો બાર તો આનો લસા બાર લસા માટે ત્રીજી રીત પણ જોઈ લઈ વિદ્યાર્થી મિત્રો જસ્ટ આ તો ખ્યાલ આવે આપણે શીખી ગયા છીએ તો લસા માટે શું કરતા આપણે ચાર ને છ બે બે ચાર બે ત્રણ છ બે એક ત્રણ ત્રણ એક 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 આપણે આપણે બંધ કરી દીધા તો લસા શું થશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ આપણે આનો ગુણાકાર તો બાર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો લસા પાસે આપણે ત્રણ રીતે શીખ્યા છે અને પછી રૂટિન ઉપયોગમાં તો આપણે કેમ કરતા કે બાર છે છ ને ચાર છે તો છ ને ચાર વડે ભાગી શકાય નહીં તો છ ના આગળ મળતી થાય છ દુ બાર બાર ને ચાર વડે ભાગી શકાય તો બાર લસા તો આ બધું આપણે પ્રાઇમરીમાં શીખી ગયા છે અને જસ્ટ આપણા કોર્સમાં તો ઉપરીની વાત કરીને કહેવાનું છે જે ખાસ મુદ્દો છે ચલો તો વિદ્યાર્થી મિત્રો આ ખ્યાલ આવી ગયો હવે આપણે ગુસ્સા યુક્લિડની વાત પ્રવૃત્તિની આધારે કઈ રીતે શોધી શકાય આપણે યુક્લિડની બાર પ્રવૃત્તિ વિશે શીખી ગયા છે યુક્લિડની બાર પ્રવૃત્તિ વાત શું હતો કઈ જ નહોતું ખાલી ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાજ્યફળ વત્તા શેષ બસ આ યુક્લિડનો ભાગાકાર પૂર્વ પ્રમેય જે હતું યુક્લિડની બાર પ્રવૃત્તિ એમાં શું હતું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ ને સંકેતમાં એ બરાબર બીક્યુ પ્લસ આર શું લખીએ ને એ બરાબર બીક્યુ પ્લસ આર હવે આનો ઉપયોગ કરીને આપણે ગુસા કઈ રીતે શોધીશું આજે તો આપણે જોઈએ છ ને ચાર નો ગુસા શોધી ગુસા છ ને ચાર આ રીતે કહેશે ગુસા છ ને ચાર એનો અર્થ થયો આપણે ગુસા શોધવું છે છ ને ચાર નો હાલ જ જોયું કેટલો હતો ગુસા બે હવે આને આપણે યુક્લિડની રીતે શોધવું તો શું કરવાનું થશે આપણે સૌથી મોટી સંખ્યા તો સૌથી મોટી સંખ્યા કઈ છે એ ભાજ્ય બની જશે અને નાની જે શું બની જશે ભાજક તો છ ને કેટલા બધા ભાગવાના ચાર છ શું બની ગયું ભાજ્ય આ શું બની ગયું ભાજ્ય તો ચાર શેષ કેટલી બધી બે તો આને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય તો ભાગ પ્રવૃત્તિ ની રીતે લખવું હોય તો છ બરાબર શું લખાય ચાર ગુણ્યા એક
બતાવી અશુમરી આપણે ભાગ ફળ તો ભાજ્ય બરાબર ભાજ ગુણ્યા ભાગ ફળ વત્તા શિષ કઈ ગયો ચાર ગુણ્યા એક ચાર ચાર તમે છોડી ગયા પેલું છે શું કરવાનું મોટી સંખ્યા લેવાની એ ભાજ્ય નાની સંખ્યા પાછળ બાકી લેવાનું પછી ઉપરી એ ભાગ કરી દીધો અને લખી દઈશું તો હવે બીજા સ્ટેપમાં ખાસ હવે આની અંદરથી જે ભાજક હતું તે ભાજ્ય બની જશે શું બની જશે ભાજક એ ભાજ્ય અને જે શેષ છે એ ભાજક બની જશે તો ચાર ને બે વડે ભાગો બે નો ચાર તો શેષ કેટલી મળી શૂન્ય તો હવે શું લખે બે ગુણ્યા એક બે ગુણ્યા બે વત્તા ઝીરો શેષ ઝીરો મળે એટલે આપણે અટકી જવાનું આપણા સ્ટેપ પૂરા જ્યાં સુધી શેષ ઝીરો ન મળે ત્યાં સુધી આપણે સ્ટેપ ચાલુ રાખવાનું છે ચલો શેષ ઝીરો મળી ગઈ હવે શેષ ઝીરો મળી ત્યારે ભાજક કેટલો છે બે એ જ આપણો ભૂસા તો ભૂસા છ ચાર બરાબર આપણે એમાં શોધ્યો ને ભૂસા બે એ સ્થિતિ થયો ભૂસા કોની રીતથી યુક્રેનની ભાગ લીધી ચલો ખ્યાલ આવી ગયો હજુ આપણે થોડા વધુ સ્ટેપ પર દાખલા જોઈશું એ વધારે ખ્યાલ આવશે પણ અહીં ખાસ યુક્રેનની ભાગ પ્રવી લીધી ભૂસા શોધવા માટેના સ્ટેપ તો પહેલું સ્ટેપ આપણે પેલા સ્ટેપ લખી દઈએ યુક્રેનની ભાગ પ્રવી લીધી ભૂસા સૌથી મોટી સંખ્યા બે સંખ્યાઓ છે તો મોટી સંખ્યા ભાજ્ય અને નાની સંખ્યા શું બની જશે આ પહેલું સ્ટેપ પહેલા સ્ટેપમાં શું કરીશું મોટી સંખ્યા ભાજ્ય અને નાની સંખ્યા ભાજક એ પસંદ કરી પછી શું દર્શાવીશું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપે બતાવી શેષ સ્વરૂપે બીજું સ્ટેપ શું થશે એના પછી આ એક પહેલા સ્ટેપ ની વાત હતી પછી હવે શું થશે બીજા સ્ટેપમાં જે ભાજક છે તે શું બની જશે ભાજ્ય બનશે અને શેષ જે શેષ એ ભાજક બનશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચોથામાં જ્યાં સુધી શેષ શૂન્ય ન આવે ત્યાં સુધી સ્ટેપ ચાલુ અને જ્યારે શેષ શૂન્ય આવી જાય ત્યારે બે સ્ટેપમાં જે ભાજક છે આપણો ગુસ્સા ને પાંચમો જ્યારે શેષ શૂન્ય થઈ જાય તે સ્ટેપમાં જે ભાજક છે તે ભૂસા થશે
ને આપણે પાંચ સ્ટેપ ધ્યાન રાખવાના છે, એ તો રૂટિન દાખલા ગણીશું એટલે તમને ઓટોમેટિક આ સ્ટેપ યાદ રહી જશે. પહેલા તો મોટી સંખ્યા શોધી કાઢવાની, મોટી સંખ્યા ભાજ્ય, નાની સંખ્યા ભાજક, અને પછી ભાજ્ય બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા તે સ્વરૂપે એટલે આ યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પ્રમાણે બતાવી દીધી. એના પછી બીજું સ્ટેપ આવશે, બીજા સ્ટેપમાં આગળની જે સ્ટેપ છે પ્રથમ સ્ટેપમાં જે ભાજક છે તે આ ભાજ્ય બની જશે અને શેષ એ પાછળ બની જશે. ફરીથી પાછું એ રીતે સ્ટેપ કરતા જશો જ્યાં સુધી શેષ શૂન્ય ન આવે ત્યાં સુધી સ્ટેપ ચાલુ રાખશો. જયારે શેષ શૂન્ય થઈ જાય તે સ્ટેપમાં જે ભાજક છે તે ગુસાર થશે. વિદ્યાર્થી મિત્રોએ જોયું ભાગફળનો રોલ બીજા સ્ટેપમાં છે ને એના પછીનો સ્ટેપ આવે એમાં ભાગફળનો કોઈ રોલ છે. ચલો વિદ્યાર્થી મિત્રો દાખલા ગણીશું ત્યારે આપણને ખ્યાલ આવી જશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ શરૂ કરી દીધી, કારણ કે એની અંદર જે દાખલા આવશે એમ પેલા તો ગુસ્સા ના દે એ જોઈ લીધી, એના પછી જે સાબિતીના છે એ જોઈશું. તો પેલા ગુસ્સા શીખી લઈએ આપણે આજે. મોટી સંખ્યા પસંદ કરો તો મોટી સંખ્યા કઈ છે 225 કેટલા વડે ભાગ બન્યા 135 225 ભાગ્યા 135 એટલે એક વડે ભાગ ચાલશે 0 90. આ જે ભાજક કરતા શેષ મોટી થવી જોઈએ નહીં, જો મોટી રીતે એક સ્ટેપ આગળ ચાલે માઇનસ ન થવી જોઈએ તો એક સ્ટેપ પાછળ જતા રહેવાનું. ચાલો તો હવે આપણે 135 આ શું છે ભાજક ભાગફળ શેષ અને ભાજક આપણે શું લખીશું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો 135 ગુણ્યા 1 વત્તા 90 અને ચેક કરો 135 ગુણ્યા 135 135 મને ઉમેરો તો 225. હવે વિદ્યાર્થી મિત્રો બીજા સ્ટેપમાં શું કરવાનું આનું કામ પૂરું થઈ ગયું. હવે આમાં ભાજક પહેલા આવશે ભાજક બની જશે એટલે આ બંને માંથી વચ્ચેનો ભાગફળનો ઉપયોગ કરવાનો નથી. તો આમાં મોટી 135 જ હોય ભાજક, શેષ નાની જ એટલે મોટાને નાના વડે જ ભાગવાની વાત નહીં. ભાજકને શેષ વડે એટલે મોટી સંખ્યાને નાની વડે ભાગવાની, પહેલી એ મૂકી દેવાનું છેલ્લી વડે ભાજક. તો 135 અહીં મૂકી દીધું અને 90 કહ્યું. આનો કોઈ રોલ છે નહીં બીજા સ્ટેપમાં, ભાગફળનો કોઈ જ રોલ નથી. ત્યાં કોઈ ભૂલથી ભાગફળ ના લઈ જતા બાળપણનો કોઈ રોલ બીજા સ્ટેપમાં નથી. એટલે આમાં પહેલી અને છેલ્લી યાદ રાખો, પહેલી પહેલા છેલ્લી શેષ અહીંયા જશે. ચલો 135 ને 90 ગુણ્યા 180 થઈ જશે, એ પણ એક વડે ભાગ ચાલશે 13 માંથી 9. ચલો એ જ રીતે 90 ગુણ્યા 1 વત્તા ખેડાવી ગયા વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ ભાજ્ય ભાજક પિસ્તાલીસ વડે ભાગીશું 2 વડે શેષો મળી ગઈ. તો આને કેવી રીતે લખાય 45 ગુણ્યા 2 વત્તા શેષ 76 45 90 થઈ ગયા.
દરેક સ્ટેપ મળી જવું જોઈએ. શેષ ઝીરો મળી ગયું એટલે આપણા સ્ટેપ થઈ ગયા પૂરા, બે આગળ સ્ટેપ કરવાના નથી. અને ના જાય કારણ કે 45 ને 0 વડે ભાગીએ એના સિવાય કોઈ કરવા જાય 45 ને બોલથી એ ભાગ જે ભાગ પર છે એ લેતા નહીં. બીજા સ્ટેપમાં કોઈ જ યુઝ નથી, ખાસ ધ્યાન રાખો. બાળપણમાં બીજા સ્ટેપમાં કોઈ યુઝ નથી. ચાલો હવે શેષ જયારે 0 આવી ગયું ત્યારે આપણે લખાયું ને, જયારે શેષ 0 આવે ત્યારે આ શું છે ભાજક, અને ભાજક એ જ ગુસા. જે ભાજક મળે છે એ શું બની જશે ગુસા. તો આપણે લખી શકીએ ગુસા 135/225 બરાબર કેટલો 45. આન્સર આપો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? નોટ કરી લો. બીજો દાખલો છે 196 અને 38. 196, 38, 220. ચલો વિદ્યાર્થી મિત્રો, પેલું સ્ટેપ મોટી સંખ્યા સુધી કાઢો. આ કેવી છે નાની મોટી શું બની જશે ભાજ્ય, નાની શું બનશે ભાજક. તો મોટી સંખ્યા 38/220 બરાબર 196. તમે 196 વડે ભાગો કરવાના છો 196. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાં જાય છે ફરીથી ફટાફટ. 12 × 6 = 6, 17 × 9 = 8, 186. ચલો પછી બે ઉદાહરણ હવે જોઈએ. અંક કાઢી કાઢ તો લગભગ 19 10 ની નજીક આવે છે. તો 9 વડે 954 81 85 86 9 9 9 17 12 6 15 6 0. ચલો ઉપરથી 0. હવે ફરીથી ચેક કરી 12 6 9 8 9 0. ચલો 0 ઉતારી 5 વડે 5 36 ભાજક કેટલો છે 196. તો એ શું આપવા મળી જશે ગુસા. તો ગુસા 196 38/220 બરાબર 196. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ પેલા સ્ટેપમાં જ પૂરો થઈ ગયો દાખલો. લાગતી બી રકમ બહુ મોટી પણ એક જ સ્ટેપમાં પૂરી એટલે આવી જયારે મોટી મોટી રકમ આવે ત્યારે ઇક્લિડ ભાગ પ્રતિનિધિ આપણે જે ગુસ્સા સુધી એકદમ સરળ બની જાય. નાની નાની સંખ્યાઓમાં તો આપણે અવયવ પાડી દઈએ ફટાફટ. આની અંદર શું થાય આ અવયવ પાડીએ, આના અવયવ પાડીએ, કેટલાય બધા અવયવ થાય કોમન કાઢીએ. એના કરતા સીધે સીધું પાડી દીધા 0 થઈ ગયું પેલા સ્ટેપમાં એનો ગુસા મળી ગયો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 867 867 867 અને બીજી રકમ છે 255 867 અને 255. તો મોટી સંખ્યા કઈ મોટી? આપણે મોટી સંખ્યા લખી દઈશું 867. નાની સંખ્યા તો 867 ને 255 ભાગીએ 5 કાઢી નાખો 7 25 3 તો 3 મળી જશે 3 15 16 7 7 5 0 101.
5 લિટર જે પોસો આવશે 255 5 બની જશે અને 102 ભાગ્યા તો 255 102 ગુણ્યા 2 204 151 ગુણ્યા 3 51 ચલો બીજા સ્ટેપમાં 102 51 બની 51 ગુણ્યા 2 102 બરાબર વિદ્યાર્થી મિત્રો તો 2 વડે કટ જશે એટલે સ્થિતિ મળશે 0 ચલો બીજા સ્ટેપમાં 0 આવી ગયું તો આ જે ભાગ્યક છે એ આપણો ગુસા તો ગુસા 867 બરાબર 51 આન્સર છે વિદ્યાર્થી મિત્રો બરાબર અને 51 વડે ભાગી જો તમે અને 51 વડે ભાગીએ તો ચાલ આવી જશે 867 ભાગ્યા 51 51 5 3 7 7 થઈ ગયા 77 વડે જવાબ આવી ગયો એ જ રીતે 255 ને ભાગી દો 51 વડે એ પણ અવિભાજ્ય આવવો જોઈએ અવિભાજ્ય આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુસ્સા શીખ્યા ગુસ્સા યુક્લિડની વાત કરવી હતી થોડા ઉદાહરણ તમને આપું એ હોમવર્કમાં કરી લેજો અને જે જવાબ આપે કોમેન્ટમાં બતાવજો તો ગુસ્સા શોધો કરી લેતો 80 અને 48 બીજી ત્રીજી રકમ ચલો આ 5 રકમો જે છે એ બધાનો ગુસ્સા સ્ટડી કરજો અને કોમેન્ટમાં આન્સર લખજો અને પછીના પીરિયડમાં આપણે આગળ જે સાબિતીના દાખલા છે એ આપણે શીખીશું આવજો ગુડ બાય વિદ્યાર્થી મિત્રો